આ સૌથી પહેલો એવોર્ડ જેમને અર્પણ કરવાનો છે જેમના જીવન સાર્થક સન્માન અર્પણ કરવાનું છે જેમની સેવાઓ યુગો યુગો સુધી અજવાળા પાર્થનારી જેમની સેવા એવા આણંદજી કલ્યાણજીની પેઢીના એવા આણંદજી કલ્યાણજી ની પેઢીના શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આ એક એવું નામ છે જ્યાં કલ્યાણ છે ને જ્યાં આણંદ છે આખી આણંદજી કલ્યાણજી પેઢી આપણે થાય કે કોઈ વ્યક્તિના નામ પર પણ ના આ વ્યક્તિ કરતા પણ એમના વ્યક્તિત્વના નામ પર છે કે જ્યાં આનંદ પ્રસરે અને જ્યાં કલ્યાણ પ્રસરે એવા એવા આણંદજી કલ્યાણજીની પેઢીના શ્રી કસ્તુરભાઈ લાલભાઈ માત્ર નામ નથી આ એક જીવંત કામ છે જે આજ કેટ કેટલા દેરાસરો એની ધ્વજાઓ નથી લહેરાતી જાણે કે આણંદજી કલ્યાણજીની પેઢીના કસ્તુરભાઈ લાલભાઈનું કર્તવ્ય લહેરાઈ રહ્યું છે આ પ્રશંસાના શબ્દ નથી આ અમારા હૃદયની પ્રસન્નતાના આ અમારા હૃદયની પ્રસન્નતાના એક એક શબ્દ છે જરા પરિવારના સિદ્ધાર્થભાઈ શ્રેણિકભાઈ આદિ પરિવારો આ પરિવારના સંબેગભાઈ આદિ પરિવારો જરાજ પિતાશ્રી લાલભાઈ દલપતભાઈ અને માતુશ્રી મોહિનીવાના સંસ્કારોને જીવંત બનાવી નાખી કેટ કેટલા સેવાના કાર્યો કેટ કેટલા મારે મારે એ નથી કેવું કે એમણે એમને કેટલા કેન કે ગણતરી જેની થાય ને એ વ્યક્તિના કાર્ય અલ્પ હોય પણ અગણિત જેમણે સેવાના કાર્યો નિભાવ્યા માત્ર ધાર્મિક ક્ષેત્રે સાધુ સાધ્વીજીની વ્યાવસ્થ તો કરી પરંતુ સામાજિક ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે એમની કોઠાશો જ અને એમણે જે રીતે એક આદર અને સન્માનનો ભાવ એ હંમેશાને માટે એમ કહેતા જવાનો પ્રયોગ બરોબર સાંભળજો આ દેશ વિદેશના લાખો ભાવિકો જયારે સાંભળી રહ્યા છો ત્યારે મારે તમને કેવું છે કે કસ્તુરભાઈ કેવું વ્યક્તિત્વ હતું જેમણે પ્રેરણા આપી છે કે તમારા જીવનમાં માત્ર સંપત્તિનું દાન આપી અને પૂર્ણ થઈ જાતું તમારી જિંદગીનો પચીસ ટકા સમય ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ ટાઈમ તમારે શું કરવું જોઈએ તમારે લોક ઉપયોગી કાર્યમાં અર્પણ કરવો જોઈએ સંપત્તિનું દાન નહીં સંપત્તિના દાનની સાથે તમારે તમારા સમય અને શ્રમ યોગદાન આપવું જોઈએ અને આવો સમય અને સંપત્તિનું યોગદાન આપવા વાળા એક મિલમાંથી સાત મિલોનું સર્જન કરવા વાળા એવા આ કસ્તુરભાઈ લાલવાઈ એ પેઢીના આજે જ્યારે વારસતા રોજ આજે જયારે એમના વારસદારો સિદ્ધાર્થભાઈ છે શૈણિકભાઈ છે સંવેગભાઈ છે આ બધા એમના વારસદારોના પરિવારો જ્યારે ઉપસ્થિત છે ત્યારે મારે તમને એ જ પ્રેરણા આપી કે એક એવો પરિવાર હોય જે અનેક પરિવારોને નિભાવતો હોય એક પરિવાર એવો હોય જે અનેક અનેક પરિવારો માટે અનેક અનેક પરિવારો માટે પ્રસન્નતાનું કારણ બનતો હોય એક એવો પરિવાર હોય કે જે પરિવાર અનેક 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 પારકા અને પોતિકા બનાવી શકવાની ક્ષમતા રાખતો હોય એમણે માત્ર રાણકપુર નું દેરાસર દેલવાડા નું દેરાસર શત્રુંજી દેરાસર કે પછી ગિરનાર નું દેરાસર આવા આવા કેટ કેટલા દેરાસરો જાળવણી હતી કરી એમણે દિલોની પણ જાળવણી કરી છે દેરાસરની જાળવણી કરવી એ તો શ્રેષ્ઠ કર્તવ્ય છે પરંતુ દેરાસરની સાથે સાથે જેમ દેરાસરમાં ઉપર ધજા લહેરાતી હોય એવી રીતે એમને કેટલાય દિલોની જાળવણી કરી અને ધજા પર છે હું આજ નિહાળી રહ્યો છું કસ્તુરભાઈ એમના સમગ્ર પરિવારજનોને ચાહે સૈનિકભાઈ નો પરિવાર હોય ચાહે સિદ્ધાર્થભાઈ નો પરિવાર હોય ચાહે સંબેકભાઈ નો પરિવાર હોય આ બધા જ પરિવારોને જયારે હું નિહાળી રહ્યો છ ત્યારે મારે માત્ર એટલું જ કેવું જ કે તમને કેવા મહાપુરુષનો વારસો મેળો જ તમને કેવા મહાપુરુષનો વારસો મેળો કે જે મહાપુરુષે જે મહાપુરુષે અલગ 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 ક્ષેત્રોની અંદરમાં સેવા સત્કાર્ય અને અલગ 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 પ્રકારના અલગ 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 પ્રકારના પ્રકલ્પો સર્જીને પોતાનું જીવન સાર્થક કર્યું છે મારે તમને એટલું જ કેવું છે કે કસ્તુરભાઈ એમને મળેલું એ પદ્મ વિભૂષણ આ કોઈ સામાન્ય એવોર્ડ નથી હજારો હજારો વ્યક્તિત્વ જયારે સેવાને સત્કારી કરતા ત્યારે એમાંથી એક વ્યક્તિને આ વિભૂષણ મળતું હોય છે અને મારે આ વિભૂષણ મારે આ વિભૂષણને એના સન્માન સાથે કેવું છે પરિવારજનો આજ અમે જીવન સાર્થક સન્માન અર્પણ કરી રહ્યા છીએ આજ અમે જીવન સાર્થક સન્માન કેમ કે જીવ એનું જ સાર્થક જીવ એનું જ સાર્થક જે જીવ્યા પછી પણ જીવતા હોય છે જે વિદાય પછી પણ જીવતા હોય છે અને જીવ્ય સાર્થક હોય છે આજ અણજી કલ્યાણજીની આ પેઢી અને એમનું એમનું આ સુકાન સંભાળીને અત્યારે પણ સંબેગભાઈ પણ જે સેવા આપી રહ્યા છે એ સંબેગભાઈની સેવાઓને પણ અમારા આશીર્વાદ છે આ બંને પરિવારો ત્રણે ત્રણ પરિવારો જેટલા પણ એમના પરિવારજનો છે બધા જ પરિવારજનોને અમારા મંગલ આશીર્વાદ સાથે અર્પણ કરી રહ્યા છીએ એમની સેવાનું સન્માન

માનવતા જીવ્યાના પાયાના પથ્થરો બન્યા હતા પદ્મ વિભૂષણ શેઠ શ્રી કસ્તુરભાઈ અમે સન્માન કરીએ છીએ જીવન સાર્થક સન્માન અર્પણ કરીને શુભ થાઓ મંગલ થાઓ કલ્યાણ થાઓ ઉત્તમ થાવ સર્વોત્તમ થાવ આજ એક સંત એક શ્રાવક ની સેવાનું સન્માન કરી રહ્યા છે એક સંત એક શ્રાવક ની સેવાનું સન્માન કરી રહ્યા છે સમજી લ્યો કે એ શ્રાવક સવાયા સવાયા શ્રાવક હશે કે જેની વર્ષોની વિદાય પછી પણ એનું સન્માન કરવાનો મરણોત્તર સન્માન કરવાનો જીવન સાર્થક સન્માન કરવાનો અવસર આવ્યો એકવાર લાલભાઈ પરિવાર આપ સૌને અમારા મંગલ આશીર્વાદ છે સિદ્ધાર્થભાઈ કસ્તુરભાઈ નો પરિવાર સૈનિકભાઈ કસ્તુરભાઈ નો પરિવાર અને નરોત્તમભાઈના પુત્ર એવા સંબેગભાઈ લાલભાઈ આ સર્વ પરિવારોને મારા મંગલ આશીર્વાદ છે